પેસિવ વોઇસ માં ઓલમોસ્ટ ટેન્સ બધા રીતે છે લાસ્ટ આપણે આયા છે પરફેક્ટ ટેન્સ માં પાસ્ટ પરફેક્ટ ટેન્સ આપણે સિમ્પલ ત્રણ ટેન્સીસ જોયા બે કન્ટિન્યુઅસ ટેન્સીસ જોયા અને અત્યારે આપણે પરફેક્ટ ટેન્સ માં પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ લાસ્ટ વિડિયો માં જોયો હતો આજે આપણે જોઈશું પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળ ક્યારે વપરાય છે વિદ્યાર્થી મિત્રો તો કોઈ ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ અને ભૂતકાળમાં જ પૂર્ણ થઈ ગઈ છે વર્તમાનમાં તેની કોઈ અસર આપણા પર જોવા મળતી નથી એ ક્રિયા ત્યારે જ પતી ગઈ છે તો એવી ક્રિયાને દર્શાવવા માટે આપણે પાસ્ટ પરફેક્ટ ટેન્સ એટલે કે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ માની લો કે ગઈકાલે તમે સંસ્કૃતનો કોઈ વિડીયો જોયો હતો તો એ ગઈકાલે તમે વિડીયો જોયો ગઈકાલે વિડીયો સ્ટાર્ટ કર્યો એ વિડીયો ગઈકાલે જ કમ્પ્લીટ થઈ ગયો હાલ તમારા મગજ પર એની કોઈ અસર જોવા મળતી નથી તો આવી ક્રિયાઓ જે છે એને પૂર્ણ ભૂતકાળ તરીકે ઓળખવામાં આવે છે હવે પૂર્ણ ભૂતકાળની એક્ટિવ વોઇસની વાક્ય રચના જોઈએ તો એક્ટિવ વોઇસમાં સૌ પ્રથમ વાક્યની શરૂઆત આપણે કરીએ છીએ સબ્જેક્ટ બરાબર સબ્જેક્ટ પ્લસ અહીંયા ટુ બી નું ક્રિયાપદ એક જ આવે છે હેડ પ્લસ પૂર્ણ કાળમાં શું જરૂરી છે આપણે પહેલા જ કહેલું છે પ્રમાણે દરેક પૂર્ણ કાળની અંદર આવે છે પાસ્ટ પાર્ટિસિપલ એટલે કે ભૂત કૃદંત ત્યારબાદ આવે છે ઓબ્જેક્ટ અને અધવર વોક્સ પેસિવ વોઇસ ની વાક્ય રચના જોઈએ તો પેસિવ ની વાક્ય રચનામાં વાક્યની શરૂઆત શેનાથી થશે ઓબ્જેક્ટ થી વાક્યની શરૂઆત થાય છે ઓબ્જેક્ટ ત્યારબાદ આવે છે ટુ બી નું ક્રિયાપદ એનું એ જ રહે છે અહીંયા પૂર્ણ કાળમાં આપણે જ્યારે પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ જોયો ત્યારે પણ મેં કહ્યું હતું કે અહીંયા તમારો ફાયદો છે કે એક તો ટુ બી ના ક્રિયાપદો જે ઉપર છે એક્ટિવ વોઇસમાં છે એના જે પેસિવમાં રહેશે બીજું કે ઓલરેડી અહીંયા પાસ્ટ પાર્ટિસિપલ આપેલું હોય છે એટલે તમારે નવું પાસ્ટ પાર્ટિસિપલ યાદ રાખવાની જરૂર પડતી નથી માત્ર ટુ બી ના ક્રિયાપદ પછી શું મૂકવામાં આવે છે ટુ બી નું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ બી નું મૂકવામાં આવે છે હેડ પ્લસ બી પ્લસ પાસ્ટ પાર્ટિસિપલ પ્લસ બાય સાથે સબ્જેક્ટ ધેન અધર વર્બ્સ ઓકે તો ઉદાહરણ જોઈએ આપણે શી હેડ વોન્ટ અ ન્યુ ડ્રેસ ઓકે સેન્ટેન્સ છે સી હેડ વોન્ટ અ ન્યુ ડ્રેસ સી એ શું છે સબ્જેક્ટ હેડ એ ટુ બી નું ક્રિયાપદ છે વોન્ટ ટુ વિયર એટલે પહેરવું એનું ભૂત કૃદંત રૂપ એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ નું ફોર્મ થાય છે વોન્ટ અને અ ન્યુ ડ્રેસ એ આખું આપણું શું છે ઓબ્જેક્ટ છે તો હવે જ્યારે આપણે એને પેસિવમાં કન્વર્ટ કરીશું તો વાક્ય રચના પ્રમાણે જોઈએ વિદ્યાર્થી મિત્રો તો વાક્યની શરૂઆત શેનાથી થશે આપણું ઓબ્જેક્ટ શું હતું અ ન્યુ ડ્રેસ મેં તમને પહેલા જ કહ્યું એ પ્રમાણે કે જ્યારે આર્ટિકલ આગળ લાગેલા હોય ઓબ્જેક્ટમાં તો ઓબ્જેક્ટ જ્યારે આગળ લાવીએ આપણે વાક્યની શરૂઆતમાં તો આર્ટિકલ સાથે જ એને આપણે શું કરવાનું છે આગળ લાવવાનું છે અને સેન્ટેન્સનો પહેલો અક્ષર હંમેશા તમારે કેપિટલ લખવાનો રહેશે અ ન્યુ ડ્રેસ તો બીનું ક્રિયાપદ એનું એ જ રહેશે હેડ કમ્પલસરી શું મૂકવાનું છે દરેકમાં બીન મૂકવાનું છે તો અ ન્યુ ડ્રેસ હેડ બીન વોન શી છે તો શી નું શું થાય છે બાય ઓકે ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો જોઈ લો ફરી એક વાર શી હેડ વોન અ ન્યુ ડ્રેસ તો અ ન્યુ ડ્રેસ હેડ બીન વોન બાય હ આ વાક્ય રચનાનું ઉદાહરણ તમારા નોટબુક પર લખવાના રહેશે બીજું ઉદાહરણ આપણે જોઈએ Seven.
रू केतन ए सब्जेक्ट छे हेड टू बी नो क्रियापद छे क्लीन टू क्लीन એટલે સાફ કરવું એનો રૂપકર્તા તો રૂપ છે અને ધ રૂ એ શું છે ઓબ્જેક્ટ છે તો આનો પેસિવ કરીશું તો કન્વર્ટ માં સર્વશરણથી થશે ધ રૂ થી ધ રૂ ટુ બી નો ક્રિયાપદ હેડ કમ્પલસરી ફોર્મ છે બી ધ રૂ હેડ બી પછી પાસ્ટ પાર્ટિસિપલ ફોર ક્લીન બાય જ્યારે નામ હોય ત્યારે બાય પછી આપણે જે તે નામ પર લખીએ છીએ બાય કેટર ક્લિયર છે કે ડાબી મિત્રો ફરી એકવાર જોઈએ કેટર હેડ ક્લીન્ડ ધ રૂમ ધ રૂમ હેડ બી ક્લીન્ડ બાય કેટર તો આ રીતે તમને ખ્યાલ આવશે ડાબી મિત્રો કે જ્યારે જે પરફેક્ટ ટેન્સ છે એનું પેસિવ કરવું એ તમારા માટે ઈઝી છે બીકોઝ એક વસ્તુ શું છે કે પાસ્ટ પાર્ટિસિપલ પહેલેથી આપેલું છે બીજું કે ટુ બી ના ક્રિયાપદો અહીંયા શું થાય છે બદલાતા નથી જે એક્ટિવ વોઇસમાં છે એના એ જ પેસિવ વોઇસમાં રહે છે માત્ર તમારે મૂકવાનું શું રહે છે ટુ બી ના ક્રિયાપદ પછી બીન કમ્પલસરી મૂકવાનું રહે છે તો આ ટેન્સ બીજા જે ટેન્સીસ છે એના કરતા કેવો છે સહેલો છે હવે તમને હું બીજા ચાર પાંચ વાક્યો આપું છું જેવું તમારે શું કરવાનું રહેશે પેસિવ કન્વર્ટ કરવાનું રહેશે જો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ છે ધે હેડ લોસ્ટ ધ કીઝ સેકન્ડ છે નીતા હેડ ટોટ અ ન્યુ લેસન થર્ડ છે હી હેડ ફિનિશ્ડ હિઝ પ્રોજેક્ટ ફોર્થ છે વી હેડ થોટ અ ન્યુ આઈડિયા એન્ડ ફિફ્થ છે યુ હેડ ટેકન યોર બુક્સ આ જે પાંચે વાક્યો છે એ પાંચે વાક્યો તમારે પેસિવમાં કન્વર્ટ કરવાનું રહેશે અને એઝ અ હોમવર્ક તમારે આ હોમવર્કની નોટબુકમાં લખવાનું રહેશે